ગુજરાત રાજ્ય તલાટી મંડળના આદેશ અનુસાર આજરોજ સુરત જિલ્લાના કામરેજ તાલુકાના તલાટીઓ તેમના વણ ઉકેલ્યા પ્રશ્નોને લઈને આજરોજ માં સીએલ પર ઉતરી જઈ કામકાજથી અળગા રહ્યા હતા. ગુજરાત રાજ્ય તલાટી મંડળના આદેશ અનુસાર આજરોજ સુરત જિલ્લાના કામરેજ તાલુકાના તલાટીઓ માસ સીએલ ઉપર ઉતરી ગયા હતા, જેને લીધે પંચાયતનું કામ સદંતર ઠપ થઈ ગયું હતું. તલાટી મંડળ દ્વારા સરકારને તેમના વિવિધ પ્રશ્નો જેવા કે પગાર વિસંગતતા વગેરે બાબતે વારંવાર રજૂઆત કરવા છતાં કઈ ઉકેલ ન આવતા આજરોજ માસ સીએલ પર ઉતરી ગયા હતા. તેમજ તેઓએ ચીમકી પણ ઉચ્ચારી હતી કે જો સરકાર તેમની માંગણી હજુ પણ ન પૂરી થાય તો તેઓ આવનાર દિવસોમાં હડતાળનો પણ રસ્તો અપનાવશે. મધાર સંઘ કે ડોડિયા, પ્રમુખ સુરત જિલ્લા તલાટી કમ મંત્રીમંડળ. ગુજરાત રાજ્યના 11,800 તલાટીના વર્ષો જૂના વણ ઉકેલા પ્રશ્નો સરકારશ્રીમાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઈપણ જાતનો હકારાત્મક પ્રતિભાવ ન મળતા 25-8-18 અંબાજી મુકામે મળેલી કારોબારીમાં સમગ્ર ગુજરાતના તલાટીઓમાં એક આક્રોશની લાગણી હતી. તે કારોબારીમાં નક્કી થયા પ્રમાણે સરકારશ્રી સામે તબક્કાવાર કાર્યક્રમો આપવામાં આવેલા હતા, જેમાં કાળી પટ્ટી ધારણ કરવી, કલેક્ટરશ્રીઓને DDOશ્રીઓને આવેદનપત્ર આપવું, પછી આજે માસિયલનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આજના આ કાર્યક્રમમાં સમગ્ર ગુજરાત રાજ્યના તલાટી માસિયલમાં જોડાણા છે. આખા રાજ્યનો પંચાયતનો વહીવટ આજે ઠપ થઈ ગયેલો છે. આ માસિયલના કાર્યક્રમ પછી પણ સરકાર તરફથી જો કોઈ હકારાત્મક પ્રતિભાવ નહીં આપવામાં આવે તો આગામી સમયમાં ગાંધીનગર મુકામે ધરણાનો કાર્યક્રમ આયોજન કરવામાં આવનાર છે. તેમજ તેમ છતાં પણ સરકાર તરફથી કોઈ પ્રતિભાવ નહીં મળે તો હડતાલ સહિતના કાર્યક્રમો આપવા માટે તલાટી કમ મંત્રીમંડળ ગુજરાતનું સક્ષમ છે અને એ મુજબના કાર્યક્રમો આપશે. તવરે શેખ, આઝાદ ન્યૂઝ, સુરત.